આનાથી આગળના લેક્ચરમાં આપણે સમતલ માટેના કેટલાક સમીકરણો જોયા હતા, રાઈટ? તો આપણે ટોટલ ત્રણ કન્ડિશન જોઈ હતી કે ત્રણમાંથી કોઈ પણ કન્ડિશન આપેલી હોય તો સમતલનું સમીકરણ આપણે કઈ રીતે મેળવી શકીએ, રાઈટ? અને ઇન જનરલ સમતલનું સમીકરણ તમને લખવાનું કીધું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ, રાઈટ? સો આઈ હોપ કે એ ફોર્મ્યુલા તમને લોકોને યાદ રહી હશે. ઓકે, આજે આપણે એવી જ કેટલીક બીજી ફોર્મ્યુલાઓ જે સમતલ અને રેખા બંને ઉપર ડિપેન્ડ છે, રાઈટ? સો તમારે અગેન આ બધી ફોર્મ્યુલાના પ્રૂફ નથી જોવાના, બટ આ બધા જ સૂત્રો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે, તો જ તમને આપણે જે સ્વાધ્યાય 11.3 કરીશું એના સમ્સમાં ખ્યાલ આવશે. ઓકે, તો નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ જે છે સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ, રાઈટ? હવે અંતઃખંડ સ્વરૂપ જે છે એના વિશે આપણે થોડી ઘણી વાત રેખા માટે બી કરી ચૂક્યા છે, રાઈટ? કે અંતઃખંડ સ્વરૂપ કઈ રીતે લખી શકીએ. તો અંતઃખંડમાં શું હોય કે મેઇન વસ્તુ કે જે અક્ષો સાથેના એના જે છેદ બિંદુઓ હોય એને આપણે શું કહીશું, અંતઃખંડો કહીએ છીએ, રાઈટ? સો એના રિલેટેડ તમારે જો સમીકરણ તારવવાનું હોય તો તમારે પહેલાં તો અક્ષ પરના ત્રણ બિંદુ લેવા પડશે, A00, 0B0 અને 00C, રાઈટ? અને એના રિલેટેડ પછી તમારે સમતલનું સમીકરણ મેળવવાનું છે અંતઃખંડ સ્વરૂપમાં, રાઈટ? હવે આપણે જોયું હતું એમ કે સમતલનું સમીકરણ કયા ફોર્મમાં હશે, તો કે AX + BY + CZ + D = 0. હવે આ ત્રણેય બિંદુઓ જે છે A00, 0B0 અને 00C, એ ત્રણેય બિંદુઓ સમતલ પર છે, સમતલના બિંદુઓ છે એટલે સમતલના સમીકરણનું સમાધાન કરશે, રાઈટ? અને એ સમતલના સમીકરણનું સમાધાન કરશે તો સ્ટેપ બાય સ્ટેપ તમે ત્રણેય બિંદુઓ સમતલના સમીકરણમાં મૂકશો તો તમને કેપિટલ A, B અને C ની કિંમત મળશે, રાઈટ? અને આ A, B અને C ની કિંમત તમે લોકો પાછી સમતલના સમીકરણમાં જઈને મૂકશો એટલે તમને સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ મળશે. એટલે કે શું થશે અંતઃખંડ સ્વરૂપ, તો કે X/A + Y/B + Z/C = 1, રાઈટ? તો જ્યારે બી તમને અંતઃખંડ સ્વરૂપ કીધું હોય તો તમારે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું. ઓકે, કદાચ તમને અંતઃખંડો આપ્યા હોય ને સમીકરણ કીધું હોય તો ડાયરેક્ટલી, કદાચ અંતઃખંડો ના આપ્યા હોય ને કિંમતો શોધવાની હોય તો પહેલાં કિંમત શોધીને પછી તમારે એ વેલ્યુ જે છે એને સમીકરણમાં મૂકવાની. ઓકે, સો આ રીતે તમારે અંતઃખંડ સ્વરૂપ જે છે એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે સૂત્ર જોઈએ જે તમને કીધું છે આપેલા બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. હવે શું કીધું છે કે તમારી પાસે ધારો કે કોઈ બે સમતલ છે π1 અને π2, આ એનું છેદ બિંદુ છે વચ્ચેનું. હવે છેદ બિંદુમાંથી પસાર થતો આ કોઈ π3 સમતલ છે એની આપણે સૂત્ર જોવાનું છે, એનું સમીકરણ આપણે જોવાનું છે, રાઈટ? સો આવી તમને જ્યારે કન્ડિશન આપેલી હોય ત્યારે તમારે ત્રીજું સમીકરણ શોધવું હોય તો તમે કઈ રીતે શોધી શકો? તો સૌથી પહેલાં જે બે સમતલ આપ્યું છે એનું અભિલંબ સ્વરૂપમાં સમીકરણ લખી દો, R·N1 = D1 અને R·N2 = D2, રાઈટ? તો આના માટે તમારે જો π3 સમતલનું સમીકરણ લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો? તો આપણે ખાલી સમીકરણ જ ધ્યાનમાં રાખવાનું છે, સૂત્ર, રાઈટ? શું કહે છે કે સમીકરણ કયું, તો કે R·N1 + λN2 = D1 + λD2, એ કયું સમતલ દર્શાવે છે, π3 સમતલ દર્શાવે છે, રાઈટ? એટલે કે આપણે એવું કહી શકીએ કે આ બંને જે તમને સમતલના સમીકરણ આપ્યા હતા એના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ તમારે લખવું હોય તો એ શું થશે, R·N1 + λN2 = D1 + λD2. હવે N1, N2, D1, D2 બધું તમને આપેલું જ હશે બે સમતલના સમીકરણમાંથી, તમારે આટલી કિંમત શોધવાની અને જસ્ટ આ સૂત્રમાં મૂકી દેવાનું, રાઈટ? સો ઇઝીલી તમને આન્સર જે છે મળી જશે. ઓકે, સો આ થઈ ગયું કે તમને સદિશ સ્વરૂપમાં કીધું હોય કે
सदिश स्वरूप में तमने लोगों ने कीधु हो बे समतल छेद बिंदु में पसार थता समतल समीकरण लखो तो आ समीकरण उपयोग करवानो राइट। बीजी वस्तु के आ थयुं सदिश स्वरूप तमारे एनु कार्तेजीय स्वरूप लखवु होय तो एन वन एन टू अने आर त्रणेयना याम तमने खबर ज छे राइट। ए सूत्र में तमे त्रणेयनी किंमतो मूकशो एटले पाछुं तमने एनु कार्तेजीय स्वरूप पण मळी जशे राइट। सो कार्तेजीय स्वरूप आनु याद राखवुं वधारे ईजी छे। शुं के छे तो के ए वन एक्स प्लस बी वन वाय प्लस सी वन झेड माइनस डी वन प्लस लांबड़ा ब्रैकेट में ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू जेड माइनस डी टू इज इक्वल टू जीरो राइट। सो आज पहला समतल नु समीकरण है। जयरे तमे समतल नु समीकरण कार्तेजीय फॉर्म में लखशो तो आ पहला समतल नु अने आ बीजा समतल नु तो जसु करवानु पहला समतल नु समीकरण प्लस लांबड़ा ने लांबड़ा नी जोड़े गुणाकार में बीजा समतल नु समीकरण इज इक्वल टू जीरो। खाली आटली ज प्रोसेस करीशु आपणे तो आपणाने त्रीजुं जे समतल आपणे शोधवानुं छे एनो आंसर मळी जशे। ओके सो आ रीते तमारे बन्नेनो सदिश स्वरूप अने कार्तेजीय स्वरूप बन्ने जे छे ध्यानमां राखवाना छे। ओके सो आ वात थई गई के बे समतलना छेद बिंदुमांथी पसार थता समतलनुं समीकरण शुं थशे राइट। नेक्स्ट आपणे जे टॉपिक जोवानुं छे ए छे के बे रेखा समतलीय बने तेनी शरत के कोई पण बे रेखा तमने आपी होय ए समतलीय क्यारे होई शके तो तमने शुं कीधुं छे के तमारी पासे धारो के बे रेखा छे आर इज इक्वल टू ए वन प्लस लांबड़ा बी वन अने आर इज इक्वल टू ए टू प्लस म्यू बी टू राइट। तो ए केस में आपणे एवुं लई लईए के जो कोई रेखा पहली जे रेखा छे बिंदु ए माथी पसार थाय छे अने बीजी रेखा बिंदु बी माथी पसार थाय छे तो आ केस में बंने रेखाओ समतलीय क्यारे होय ज्यारे ए बी जे छे ए बी वन क्रॉस बी टू ने लंब होय तो अने तो ज आपेली रेखाओ समतलीय होय राइट। सो आज वस्तु ने तमे सूत्र में कई रीते लखी सको ए बी डॉट बी वन क्रॉस बी टू इज इक्वल्स टू जीरो लंब होय एटले बने डॉट प्रोडक्ट जे छे शुं थशे जीरो तो एने आपणे आ रीते लखी सकीए राइट। अने डॉट प्रोडक्ट जीरो थई जाय पछी तमारे त्यां शुं करवानुं छे के हवे ए बी तो ए बी नी जग्याए आपणे शुं लखी सकीए बी माइनस ए देट मीन्स की ए टू माइनस ए वन राइट। सो फाइनली बे रेखाओ समतलीय होवा माटेनी शरत तमारे जोवी होय तो ए शुं थई जशे के ए टू माइनस ए वन डॉट बी वन क्रॉस बी टू इज इक्वल्स टू जीरो एटले के आ बन्नेनो डॉट प्रोडक्ट जो तमने जीरो मळे तो तमे एवुं कही सको के आपेली बन्ने रेखाओ केवी छे समतलीय छे राइट। आ ज वस्तुने तमारे कार्तेजीय स्वरूपमां दर्शाववी होय तो राइट। सो कार्तेजीय स्वरूप शुं के छे आनुं तो के आ ज वस्तुने तमारे निश्चयांकमां लखी देवा राइट कि निश्चयांकमां एक्स टू माइनस एक्स वन y2 टू माइनस वाई वन झेड टू माइनस झेड वन पछी ए वन बी वन सी वन ए टू बी टू सी टू इज इक्वल्स टू जीरो के जो तमे आ निश्चयांकनी किंमत शोधो अने आंसर तमने जीरो मळे तो तमे एवुं कही सको कि आपेली बंने रेखाओ केवी छे समतलीय छे। आना माटे तमने ए वन बी वन सी वन ए टू बी टू सी टू शू लेवानुं एक्स वन एक्स टू वाई वन वाय टू झेड वन माइनस झेड टू શું લેવાનું ખાલી એનો ખ્યાલ હોવો જોઈએ રાઈટ। અને એ બધા જ સદિશો આપણાને ખબર જ છે કે આપણે કઈ રીતે લેવાના છે ઓકે। સો આ રીતે તમારે રેખાઓ સમતલીય હોય એની માટેની શરત જે છે એને અનુસંધાનમાં તમારે શું યાદ રાખવાનું કે એ ટુ માઇનસ એ વન અને બી વન ક્રોસ બી ટુનો ડોટ પ્રોડક્ટ ઝીરો હોવો જોઈએ અધરવાઇઝ આપેલો નિશ્ચયાંક જે છે શું હોવો જોઈએ ઝીરો હોવો જોઈએ राइट। सो आ वात थई गई समतलीय होवा माटेनी शरत के बे रेखाओ समतलीय क्यारे होय राइट। नेक्स्ट आपणे जे जोवानुं छे ए छे बे समतल वच्चेनो खूणो। तो सौथी पहेला आपणे व्याख्या जोईए के बे समतलीय समतलो वच्चेनो खूणो जे छे ए व्याख्यायित कई रीते थाय तो शुं के छे के बे समतल वच्चेनो खूणो ए तेमना अभिलंब वच्चेनो खूणो छे ते रीते तेने व्याख्यायित करीशुं।
હવે શું કે છે અહીંયા, તો કે બે તમારી પાસે ધારો કે સમતલ છે, આ તમારું સમતલ એક અને આ તમારું સમતલ બી, તો આ બંને વચ્ચેનો ખૂણો તમારે શોધવો હોય તો તમારે ખાલી કયો ખૂણો શોધી લેવાનો, તો કે બંને અભિલંબ વચ્ચેનો ખૂણો. ધારો કે આ આપણું સમતલ એક એક છે, રાઈટ? ધારો કે આપણું સમતલ એક છે તો આ એનું અભિલંબ થશે, એવી જ રીતે આ સમતલ બીજું છે તો આ એનું અભિલંબ થશે, રાઈટ? તો આ જે ખૂણો તમને વચ્ચે દેખાય છે થીટા, એ શું છે? અભિલંબ વચ્ચેનો ખૂણો. તો જેટલો ખૂણો અભિલંબ વચ્ચેનો હશે એટલો જ એ બે સમતલ વચ્ચેનો ખૂણો હશે. તો જ્યારે બી તમને બે સમતલ વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો હોય, આપણે ખાલી શું કરીશું? બે અભિલંબ વચ્ચેનો ખૂણો શોધી લઈશું, રાઈટ? બે અભિલંબ વચ્ચેનો ખૂણો શોધી લઈશું એટલે ઇઝીલી આપણાને સમતલ વચ્ચેનો ખૂણો જે છે મળી જશે, રાઈટ? સો હવે આના માટે તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું, તો અગેન કે બે અભિલંબ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો કઈ રીતે શોધી શકીએ, રાઈટ? તો સૌથી પહેલાં તમારે સમતલના બે સમીકરણો લઈ લેવાના અભિલંબ સ્વરૂપમાં, રાઈટ? અને પછી તમારે બંને વચ્ચેના ખૂણાની વાત કરવી હોય તો તમારે સૂત્ર કયું ધ્યાનમાં રાખવાનું? સો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એન વન ડોટ એન ટુ ડિવાઇડેડ બાય એન વનનું માન અને જોડે ગુણાકારમાં એન ટુનું માન અને પછી આખું માનાંકમાં, રાઈટ? સો આ રીતે આપણે બે સમતલો વચ્ચેનો ખૂણો શોધવાનો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ, રાઈટ? ઇઝી છે. તમે જે રીતે પહેલા ખૂણાના સૂત્રો ધ્યાનમાં રાખ્યા હતા એ જ રીતે તમારે બે સમતલ વચ્ચેના ખૂણાનું સૂત્ર બી ધ્યાનમાં રાખવાનું છે, ઓકે? બીજી વસ્તુ કે નોંધ જોઈએ આપણે, તો નોંધ શું કે છે કે બંનેનો જો ડોટ પ્રોડક્ટ એન વન અને એન ટુનો ડોટ પ્રોડક્ટ જો ઝીરો હોય તો સમતલો કેવા છે? પરસ્પર લંબ છે એવું તમે કહી શકો. અને એ તમને ખબર જ છે કે એન વન અને એન ટુ નથિંગ બટ બે સદિશો છે, અને સદિશો વચ્ચેનો ડોટ પ્રોડક્ટ જો ઝીરો હશે તો એ કેવા હશે? પરસ્પર લંબ. ને જો અભિલંબ લંબ હશે એકબીજાને, તો સમતલો બી એકબીજાને લંબ જ હશે, રાઈટ? અને એન વન અને એન ટુ પરસ્પર સમાંતર હોય તો સમતલો પણ એકબીજાને કેવા હશે? સમાંતર હશે. એટલે સમતલો માટેની જેટલી બી પ્રોપર્ટી છે એ એના લંબ અભિલંબ પર આધારિત છે, રાઈટ? કે અભિલંબ જેવી પ્રોપર્ટીને ફોલો કરશે એવું જ તમને કંઈક સમતલોમાં થતું જોવા મળશે, રાઈટ? સો કોસ થીટા માટે આ તમારે સૂત્ર ધ્યાનમાં રાખવાનું, રાઈટ? બીજું શું છે, તો કે એનું કાર્તેઝિય સ્વરૂપ. તો અગેન તમે સમતલના બે સમીકરણો લઈ લો, રાઈટ? અને કોસ થીટા વાળા સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને આ ટાઈપનું એનું બે સમતલો વચ્ચેના ખૂણાનું સૂત્ર મળશે, રાઈટ? આવું ને આવું આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણાઓ માટેનું બી સૂત્ર જોયું, એ જ રીતે તમારે સમતલ માટેના ખૂણાનું સૂત્ર બી ધ્યાનમાં રાખવાનું છે, ઓકે? સો આ બંને તમારે એનું સદિશ સ્વરૂપ અને કાર્તેઝિય સ્વરૂપ ધ્યાનમાં રાખવાનું. આપણે પહેલાં બી ચર્ચા કરી હતી એમ કે તમારે જે એક્ઝામ આપવાની છે, રાઈટ, 2021ની, તો એમાં તમને લોકોને જે ખૂણા શોધવાવાળા ટોપિક છે એ છે સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, રાઈટ? સો અગેન આ ટોપિક જે છે તમારે જસ્ટ તમારા નોલેજ માટે ધ્યાનમાં રાખવાનો છે, એક્ઝામમાં હશે નહીં, ઓકે? સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, ઓકે? બીજું એક વસ્તુ તમને નાનકડી નોંધ કીધી છે કે જો સમતલો પરસ્પર લંબ હોય તો થીટા શું થઈ જશે? 90, અને કોસ 90 તમે જ્યારે શોધશો તો શું થઈ જશે? 0. એટલે કે આપણાને જે A1 A2 B1 B2 અને C1 C2 છે એ શું થઈ જશે? 0 થઈ જશે, રાઈટ? જેવી રીતે આપણે રેખા માટે ધ્યાનમાં રાખતા હતા અને લંબ અને સમાંતર માટે એવું જ કંઈક સમતલ માટે પણ સાચું છે. અને સમાંતર હોય તો આ કન્ડિશન ધ્યાનમાં રાખવાની, રાઈટ? શું પરસ્પર લંબ હોય તો A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, રાઈટ? અને એકબીજાને સમાંતર હોય તો A1/A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1/B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1/C2.
राइट. सो इजीली तमने एनो आंसर जे छे मळी जशे. ओके, ज्यारे भी तमारे कदाच समतल ने डायरेक्टली लंब के समांतर बतावो होय तो तमे आ कंडीशन नो उपयोग करीने ने लंब के समांतर बतावी सको. ओके, नेक्स्ट तमने लोगों ने टॉपिक कीधो छे समतल थी बिंदु नु अंतर, के कोई समतल तमारी पासे छे त्यांथी कोई बिंदु नु तमारे अंतर शोधवानु छे तो तमे कई रीते शोधी सको. तो तमारी पासे आकृति में बे टाइपना केस छे के कोईपण समतल थी बिंदु नु अंतर शोधवु होय तो कई रीते शोधी सको. राइट, तो तमने शू कीधु छे के धारो के तमारी पासे बिंदु पी छे, राइट, અને એનો સ્થાન સદિશ તમને એ આપ્યો છે. તો બે સમતલ છે તમારી પાસે પાઈ વન અને પાઈ ટુ. પી જ્યાં છે એને પાઈ ટુ લઈ લઈએ અને બીજો એક થોડોક આગળ આપણે બીજો એક સમતલ લઈ લઈએ પાઈ વન. રાઈટ, તો આપણે શું કરવાનું છે કે બી બિંદુ પી માંથી આપણે પાઈ વન ને સમાંતર એક સમતલ દોરવાનું અને પછી કેલ્ક્યુલેશન કરવાનું. બટ આપણો મેઇન હેતુ શું છે શોધવાનું, તો કે બિંદુથી સમતલનું અંતર, કે સમતલથી બિંદુનું અંતર. ઇન શોર્ટ આપણે આ જે પી ક્યુને રિલેટેડ તમે જોશો તો અહીંયા એન અને એન ડેશ છે, તો આપણે એનથી કરીને એન ડેશ સુધીનું અંતર શોધવાનું છે. દેટ્સ ઇટ, કે આ સમતલથી કરી અને આ જે બિંદુ છે ત્યાં સુધીનું અંતર, એને આપણે શું કહીશું સમતલથી બિંદુનું અંતર. અને આને તમારે સિમ્પલ ડેફિનેશનમાં સમજવું હોય તો તમારે બીજું કંઈ જ નથી જોવાનું, જસ્ટ તમારે વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે. અને એ બી કઈ જે તમને નોંધમાં આપી છે એ કે એન અભિલંબવાળા સમતલ પાઈનું સમીકરણ જો આર ડોટ એન ઇઝ ઇક્વલ્સ ટુ ડી સ્વરૂપમાં હોય, રાઈટ, કે અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ હોય તો લંબ અંતર કેટલું થશે, તો કે એ ડોટ એન માઇનસ ડી આખાનું માન છેદમાં એનનું માન. બસ આ સૂત્ર આપણે જ્યારે તમને અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ આપ્યું હોય, રાઈટ, એ બી સદિશ સ્વરૂપમાં, ત્યારે તમારે આ સૂત્રનો યુઝ કરવાનો, રાઈટ. અને બીજું કે તમે જ્યારે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર શોધો છો તો ઉગમ બિંદુથી અંતર તમને કેટલું મળશે, તો કે માનાંકમાં ડીના છેદમાં એનનું માન, રાઈટ. સો આ જે નોંધ છે તમારે ધ્યાનમાં રાખવાની છે. આપણે જોયું એમ કે સમતલ થી બિંદુનું અંતર શોધવું હોય તો એનું સદિશ સમીકરણ શું છે, તો કે એ ડોટ એન માઇનસ ડીના છેદમાં એન. તો આ જ વસ્તુનું તમારે જો કાર્તેઝિય સ્વરૂપ લખવું હોય તો શું થશે, રાઈટ. સો એ જ વસ્તુ તમને કીધી છે કે તમારે જ્યારે કાર્તેઝિય સ્વરૂપ શોધવાનું હશે, રાઈટ, સેના માટે, તો કે સમતલથી બિંદુના અંતર માટે. હમણાં આપણે એનું સદિશ સમીકરણ જોયું, તો તમારે એનું કાર્તેઝિય સ્વરૂપ જોવું હોય તો તમારે શું કરવાનું, જે સદિશ સમીકરણ જોયું એમાં તમારે કિંમતો મૂકવાની, રાઈટ, એની એનની, અને સમતલનું સમીકરણ તો તમને ખબર જ છે, રાઈટ. સો બધી જ કિંમતો મૂકશો તો તમને ફાઇનલી કોઈ પણ બિંદુથી સમતલનું અંતર જે છે એ મળી જશે કાર્તેઝિય સ્વરૂપમાં, રાઈટ. સો કાર્તેઝિય સ્વરૂપમાં સમતલથી બિંદુનું અંતર તમારે જોવું હોય તો શું થઈ જશે, તો કે એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી ઝેડ વન માઇનસ ડી ના છેદમાં અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, રાઈટ. સો આ રીતે આપણે જે છે એનો આન્સર શોધી શકીએ. બંનેમાંથી તમને જે મેથડ યુઝ કરવી હોય તમે યુઝ કરી શકો. ઓકે, સો કાર્તેઝિય સ્વરૂપમાં સમીકરણ આપ્યા હોય તો કાર્તેઝિય સ્વરૂપ, અને સદિશ સ્વરૂપમાં સમીકરણ આપ્યું હોય તો સદિશ. ઓકે, પણ બંને ફોર્મ્યુલા જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને નેક્સ્ટ જે તમને આપ્યો છે ટોપિક, લાસ્ટ સૂત્ર જે તમને કીધું છે એ શું છે, તો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. તો સૌથી પહેલાં તો શું કહે છે કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એ રેખા અને સમતલના અભિલંબ વચ્ચેના ખૂણાનો કોટિકોણ છે. હવે શું કહેવા માંગે છે રેખા અને સમતલ વચ્ચેના ખૂણાની વ્યાખ્યા, તો આ ધારો કે આપણું કોઈ સમતલ છે અને આ કોઈ રેખા છે, રાઈટ. તો આપણે શું લેવાનું છે, સમતલનું અભિલંબ, એટલે કે આ એનું અભિલંબ હશે. તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કયો હશે, તો કે રેખા અને અભિલંબ વચ્ચેનો જે ખૂણો છે,
राइट, એટલે કે આખો જે ખૂણો છે આપણી પાસે થીટા એનો કોટિકોણ, અને એનો કોટિકોણ એટલે શું થશે આ તમારો 90 માઈનસ થીટા, રાઈટ. સો જે 90 માઈનસ થીટા જે છે એ આપણો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો હશે. ઓકે, સો આ રીતે તમારે એની વ્યાખ્યા જે છે ખાલી ધ્યાનમાં રાખવાની છે. અને આમને સૂત્ર તમારે જોવું હોય તો આપણી પાસે રેખા અને અભિલંબ વચ્ચેના ખૂણા માટેનું સૂત્ર છે કોસ થીટાનું, રાઈટ. કે કોઈ રેખા અને અભિલંબ હોય ને તમારે એના વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આપણે આ સૂત્રથી શોધતા હતા. જસ્ટ તમારે અહીંયા થીટાની જગ્યાએ હવે સેને રિપ્લેસ કરવાનું છે 90 માઇનસ થીટાને, અને કોસ થીટાની જગ્યાએ આપણે 90 માઇનસ થીટા લખીશું તો ત્યાં તમને આન્સર શું મળશે, તો કે સાઇન થીટા, અથવા તો તમે સાઇન ફાઈ અહીંયા લખ્યું છે એ રીતે લખી શકો. તો સાઇન ફાઈ એટલે કે એનું સૂત્ર શું થઈ જશે, તો કે માનાંકમાં બી ડોટ એન ડિવાઇડેડ બાય બીનું માન ગુણ્યા એનનું માન અને માનાંક ઓવર, રાઈટ. સો આ રીતે તમારે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો હોય તો આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની, રાઈટ. અને ખાલી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લખવું હોય તો તમે સાઇન ઇન્વર્સ ને એની જોડે આખો માનાંક જે છે એ સીટીસ લખી શકો, રાઈટ. સો બંનેમાંથી જે બી મેથડ તમને, જે બી સૂત્ર તમને કીધું હોય, નોર્મલી આપણે સાઇન થીટાથી સ્ટાર્ટ કરીશું અને લાસ્ટમાં સાઇન ઇન્વર્સ અપ્લાય કરી દેવાનું, રાઈટ. સો આ થઈ ગયા તમારા સૂત્ર. અગેન આ સૂત્ર જે છે ખૂણા શોધવા માટેનું છે કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, રાઈટ. સો અગેન આ જે ટોપિક છે તમને સિલેબસમાં હશે નહીં, રાઈટ. સો આપણે જસ્ટ નોલેજ માટે એને કરીશું, બાકી એક્ઝામ માટે તમારે એને ધ્યાનમાં રાખવાનું નથી. ઓકે, સો આ થઈ ગયા કેટલાક સૂત્રો. થોડાક વધારે સૂત્રો છે તો દરેક સૂત્ર સ્ટેપ બાય સ્ટેપ તમારી નોટબુકમાં લખજો, એનું સદિશ સ્વરૂપ અને કાર્તેઝિય સ્વરૂપ બંને, રાઈટ. સૂત્રો લખશો, સૂત્ર લર્ન કરશો તો જ તમને સમ જે છે એમાં ખબર પડશે. નાના નાના સમ્સ છે, એકદમ ઇઝી છે, ખાલી તમારે સૂત્રો ધ્યાનમાં રાખવાના છે. ઓકે, સો સૂત્રો તમારે નોટ ડાઉન કરવાના છે, એનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 11.3 જે છે એના કેટલાક સમ્સ જોઈશું. ઓકે, થેન્ક યુ.